લોકશાહીના મહાપર્વની ઠેર ઠેર ઉજવણી જોવા મળી રહી છે. વડોદરામાં ચૂંટણી પંચ દ્વારા 1803 બૂથો પર વોટિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યારે વડોદરાના રાજવી પરિવારમાંથી મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ તેમજ રાજમાતા શુભાંગીની રાજ ગાયકવાડ દ્વારા ગુજરાત ટેકનિકલ સ્કૂલના મતદાન મથક પર મતદાન કરવામાં આવ્યું. દરેકને મતદાન કરવું અગત્યનું છે, તેમજ વધુમાં વધુ મતદાન થવું જોઈએ તેવી રીતનો અનુરોધ રાજમાતા શુભાંગીની રાજ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા પણ વધુમાં વધુ મતદાન થાય તથા તાપ તડકાની ચિંતા કર્યા વિના તમામે મતદાન અવશ્ય કરવું જોઈએ, જેથી સશક્ત સરકાર મળી રહે. આજે કર્યું છે, મહત્વનો દિવસ છે અને બધાને વિનંતી કરું છું કે આજે જરૂર આવીને આ પોર્ટ કરજો. જે લોકો અહીંયા આવી નથી શકતા તે લોકોને શું અનુરોધ કરશો તમે મતદાન કે કરવું જોઈએ? હા, જરૂર, આજે બહુ સમય છે, ગરમી પણ છે, પણ તો પણ સમય કાઢીને આવજો. આ તમને 5 વર્ષમાં એક મોકો મળે છે અને આ બધાનો વોટ મહત્વનો છે, એટલે જરૂર આપ આવજો. તમારી દ્વારા કેવી સરકાર પસંદ કરવા? હવે જે સરકાર દેશ આગળ લઈ જાય એ પસંદ કરવા હું માગું છું. આ મતદાન નું આજ દિવસ છે આખું ગુજરાતમાં. અમે પણ આપણું મત કરવા આપવા માટે અમે અહીંયા આવ્યા છે. આજ બધા નાગરિકોની ફરજ છે અને જવાબદારી પણ છે કે મતદાન જરૂર કરજો. તો એ જ મારી વિનંતી છે કે દેશના ભવિષ્ય માટે અને 5 વર્ષ માટે કોણ સરકાર ત્યાં આવશે એના માટે જવાબદારીપૂર્વક વિચારપૂર્વક મતદાન જરૂર કરજો ઓર મત આપવા જરૂર આવજો. ગરમીમાં પણ તાપમાં પણ થોડા તકલીફ કરીને પણ મતદાન જરૂર કરજો, એ જ ખાસ વિનંતી.